స్మితరుచిర్పూర్ణేందువదన ప్రఫుల్లంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందనమహం వేచింతయ ఓమయ అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమ ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ బోలో శ్రీ స్వామినారాయణ భగవానని శ్రీ హరికృష్ణ మహారాజని శ్రీ ఘనశ్యామ మహారాజని జయ బదాయి భక్తునేతి జై స్వామినారాయణ సద్గురు నిష్కుడన్ స్వామి ధీరజాఖ్యాన్ గ్రంథని అందర్ કડબા સોળ પછીના પદ ચારની અંદર કહે છે કે ધ્રુવજીના તપથી રાજી થઈને ભગવાન પ્રગટ થયા. ભગવાને રાજી થઈને કીધું, કંઈક વરદાન માગ, મારે તને જે માગે એ દેવું છે. ત્યારે નાના બાળક ધ્રુવજી ભગવાનની સામું જોઈ રહ્યા. ભગવાને પોતાનો શંખ ધ્રુવજીના ગાલે અડાડ્યો, જેનાથી ધ્રુવજીના હૃદયમાંથી સહેજે વેદોની સ્તુતિ સ્ફૂરી. 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની વેદોમાં લખેલી સ્તુતિ કરી. કંઈ માગ્યું તો નહીં, પણ પરમાત્મા હૃદયની લેંગ્વેજને જાણતા હોય. ભગવાન વિષ્ણુએ કીધું કે તને સપ્તર્ષિઓની વચ્ચે અચળ ધ્રુવનું સ્થાન આપીશ, ધ્રુવ લોક તને આપું છું. તારા નામથી એ લોકો ઓળખાશે, તારા નામથી એ લોકને લોકો સૂર્ય અને ચંદ્રના બ્રહ્માંડની સ્થિતિ રહેશે ત્યાં સુધી તને બધા ઓળખશે આ બ્રહ્માંડમાં. ધ્રુવજીને અતિ પસ્તાવો થયો કે મને તો આ લોકોનું બંધન જ જાજુ મળ્યું. ત્યારે એને ભગવાનને કીધું, પ્રભુ મારે તો એટલું જ જોઈએ છે, તમે મારા હૃદય મારો. ભગવાન કે હવે મેં જે દીધું છે એ મિથ્યા થાય નહીં, પણ તારી મુક્તિ ચોક્કસ અંતે થશે. આવું મહારાજે વરદાન દીધું. પછી ધ્રુવજી પોતાના ઘરે પાછા ફરે છે. પોતાના પિતા બહુ રાજી થાય છે. અહીં સ્વામીએ કથાને પછી ત્યાંથી છોડી દીધી છે, કારણ કે સ્વામીને ફક્ત એટલું જ સમજાવવું હતું કે ધ્રુવજી આટલી ધીરજ રાખીને ભગવાનને રાજી કર્યા, એમ આપણે પણ કરવા જોઈએ. એટલે સ્વામીએ જે પાછળની કથા છે પછી, કે ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું, એનો વંશ આખો છે શ્રીમદ્ ભાગવતમાં, કોણ કોણના દીકરાઓ થયા, એના પિતા રાજ્ય છોડીને વૈરાગ્ય પામીને જંગલમાં ગયા, એનો ભાઈ ઉત્તમ હતો એનું મૃત્યુ થઈ ગયું, સુરુચિ જેને મેનું માર્યું હતું એ માં એને સાનુકૂળ થઈ ગઈ. ધ્રુવજી જ્યારે ગયા ત્યારે એને સુરુચિના ચરણારવિંદમાં વંદન કર્યા, ત્યારે સુરુચિએ છાતી સાથે ધ્રુવજીને ત્યારે ચાંપી દીધા કે આટલો નાનો બાળક. સુરુચિને બહુ પસ્તાવો થયો કે મારે આવું મેનું મારવાનું નહોતું, આ બાળકની તો ભગવાને રક્ષા કરી, પણ આવા ભયાનક જંગલમાં જો આ બાળકને કાંઈ થયું હોત તો એ પાપમાંથી હું ક્યારે છૂટત, આવું સુરુચિને પણ થયું છે. એને પણ પોતાની છાતીએ લગાડ્યા છે. અને ધ્રુવજીએ સુનતીને સુરુચિ બેયની સેવા ઠેક સુધી કરી છે એવી કથા છે. હવે આગળ સ્વામી આ ધ્રુવજીના આખ્યાનમાંથી થોડો સાર લખે છે. કડવું 17 એમાં સ્વામી લખે છે, હરિ ભજવા હરખ હોય હૈયે જી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈએ જી, એથી ઓરા રતીએ ન રહીએ જી,
પરમ પદને પામીએ તહીએ જી. કોઈ પણ કાર્ય કરવામાં હરખ હોય ને તો એ કાર્ય કરવાની મજા આવે, પણ જે કાર્ય કરવામાં આપણને હરખ ના હોય, પેલું કહે છે ને કે મરતા મરતા કાન ઊંચા કરે એ કોઈ દી ગાડું નાખે છે, પણ કેટલાક બળદ એવા હોય કે એને એવી ઈચ્છા હોય કે મારો માલિક ક્યારે મને ગાડે જોડે અને આખું ભર ભરેલું ગાડું ખેંચીને જતો રહો, એ કંઈક વાળે. પણ હવે જે માંડ માંડ પેલો માલિક બે વાર આર ભોકાવે ત્યારે મરતો મરતો ઊંચા થાય, એ બળદ કોઈથી ભર ના ખેંચી શકે. એમ સ્વામી કે જેને હરખ હોય ભગવાન ભજવાનો, એને ધ્રુવ જેવા થવાની સંપૂર્ણ તૈયારી રાખવી. અને તમે જોઈએ, આપણે જોઈએ જ છે કે ભગવાનના ભક્તો હોય છે, નિષ્કામ ભાવે ભગવાનને ભજતા હોય છે, એને કશું આ લોકના રૂપિયા જાજા જોતા નથી હોતા, આ લોકની ગાડીઓ નથી જોતી હોતી, આ લોકના બંગલા બહુ નથી જોતા હોતા. હા, ભગવાનનો ભક્ત હોય, જીવન જરૂરિયાતની ઈચ્છા હોય કે મારું ઘર સુખેથી ચાલે, મહિને જેટલો ખર્ચો થાય એટલા રૂપિયા મળી જાય, અને કોઈ પાસે હાથ લાંબો ના કરવો પડે, શરીરે સ્વસ્થ થોડું રહેવાય, ભગવાન ભજાય, આટલું ભગવાનનો ભક્ત ઈચ્છતો હોય, તોય ભગવાન થોડી થોડી ઉપાધિ આપતા હોય. તો થોડી થોડી ઉપાધિ ભગવાનનો ભક્ત છે છતાંય આપે છે, ત્યારે મહારાજ કે જેને ભગવાન ભજવાનો હરખ હોય એને હૈયાની અંદર ધ્રુવ જેવી હિંમત રાખવી. હમણાં માનસરોવરની યાત્રાનું વર્ણન કર્યું છે થોડું મેં, કે બધાને હરખ તો છે કે પરિક્રમા તો કરવી જ છે, બધાને હરખ હોય આટલે સુધી જતા હોય, એટલે એનું વર્ણન સાંભળ્યું હશે, જોયું હશે, એની ઊંચાઈ પણ બધા વાંચતા હશે, છતાં પણ એક હરખ છે ને કે કરવી છે. તે હરખ શું કરે છે કે લગભગ જે બોડીને 50% જે અસર થવાની હોય ને એ ઓછી કરી નાખે. કોઈ પણ કાર્યમાં જેટલો ઉત્સાહ વધારે હોય એટલું વ્યક્તિની તંદુરસ્તી વધી જાય. જેમાં આપણને ઉત્સાહ ના હોય ને એટલે તરત જ પેટ દુખે, માથું દુખે, કંઈ ને કંઈ ઉપાધિ આવી જાય. શારીરિક વાસ્તવિક ઉપાધિ તો ક્યારેક જ આવે, પણ આપણે એકાદશીનો ઉપવાસ ના કરવો હોય તો માથું દુખવા જ લાગે. નકોડો ઉપવાસ ના કરવો હોય તો માથું દુખે, અને નકોડો કરવો હોય તો ગમે એવું થાય તો એ કે કાંઈ નહીં, એ તો થોડું ઘણું ચાલ્યા કરે, પણ કરવું છે. અહીં સ્વામી કહે છે જેને ભગવાન ભજવા હોય અને ભગવાનનું ભજન કરવામાં હરખ રાખવો, ઉત્સાહ રાખવો, ઉમંગ રાખવો, તો એ ભગવાન સુધી પહોંચી શકે. એથી ઓરા રતીએ ન રહીએ જી, ધ્રુવજીએ જેવું કર્યું એનાથી આટલું પણ ઓછું સ્વામી કે આપણે રાખવાનું નથી તો ભગવાન સુધી પહોંચાશે. પરમ પદને પામીએ વામીએ સર્વે વિકાર, કાચા સાચા સુખને નવ પામે તે નિર્ધાર. સ્વામી કે પરમપદને કોણ પામે છે, જે પાકો હોય એ, કાચો જે હોય, દેહાભિમાની જે જીવ હોય એ ક્યારેય ભગવાનના સુખને પામતો નથી. જેને દેહાભિમાન છૂટે છે, દેહાભિમાનમાં બે વસ્તુ આવે છે, એક દેહની આસક્તિ અને બીજું હુંકાર, હું કંઈક છું, એક દેહાભિમાનનો વિષય છે. અને શરીરની અંદર આવતી થોડી ઘણી ઉપાધિ એનાથી અતિ અસ્ત વ્યસ્ત થઈ જાય. મેન્ટેન કરે એ બરાબર છે, પણ અસ્ત વ્યસ્ત થઈ જાય, આકુળ વ્યાકુળ થઈ જાય, એ દેહાભિમાની છે, એ ક્યારેય પણ ભગવાનના સુખને પામી શકતો નથી. કાચા સાચા સુખને ના પામે. હજાર ન દેવો અંગે આવવા દેહ દમાવો ગમતું નથી, એવા ભક્ત જગત માગના તેની વાત હું શું કહું કથી. સ્વામી કહે છે જેને શરીરને બિલકુલ કષ્ટ આવવા દેવું ગમતું નથી, દેહ દમવું ગમતું નથી, એવા ભક્ત જગતમાં, એમ ના કીધું જગતના લોકો આવા, એવા ભગતો જગતમાં ઘણા બધા છે. તો આપણને થાય તો હું શરીરને કષ્ટ જ આપવા માંડવાનું? જો શરીરને કષ્ટ આપવા માંડીએ તોય ભગવાન ના ભજાય. સ્વામીએ વાતમાં કીધું આપણે તો બધી વાતે સાનુકૂળ હોય ત્યારે ભગવાન ભજાય.
ગરમી ઠંડીમાં હીટર એસી મેન્ટેન કરે, ભૂખ તરસની અંદર ખોરાક પાણી આપણને મેન્ટેન કરે, તો આપણે ભગવાન ભજાય. પણ ભગવાનના ભક્તોને ફક્ત જરૂરિયાત પૂરતું દેહનું આયોજન હોય, કારણ કે આ દેહને આપણે થોડોક જાળવીએ તો ભગવાન ભજવા મદદરૂપ થાય, નહીં તો થોડી પણ જો એની કેર ના લઈએ તો ક્યારેક ભગવાન ભજવાના માર્ગે પણ આપણને વિઘ્ન થાય. કારણ કે આપણી એવી સ્થિતિ થઈ ના હોય એટલે આપણે દેહથી પર વર્તી શકીએ એવી મહારાજની ઈચ્છાથી થઈ જાય તો બરાબર છે, પણ ભગવાનનો ભગત અતિ દેહ રખો ના જોઈએ. દેહ રખો એટલે એને સારા સારા બસ આવા જ કપડાં 365 દિવસમાં 365 જોડ કપડાં અલગ અલગ પ્રકારના જોઈએ, એવું ભગવાનના ભગતને ના જોઈએ. હા, જોબ કરતા હોય, સારી જગ્યાએ જોબ હોય, તો તમે ગૃહસ્થ આશ્રમમાં છો, જોબ અને સમાજની વચ્ચે છો, લગ્ન પ્રસંગો આદિ આવતા હોય, તો એ કાંઈ ખોટું નથી કે તમે શર્ટ પેન્ટ બૂટ બધું મેચિંગમાં પહેરો, એ બિલકુલ ખોટું નથી. સમાજની દ્રષ્ટિએ તમારે રહેવાનું છે એટલે તમારી માટે યોગ્ય છે, પરંતુ એવો કોઈ પ્રસંગ નથી, એવી કોઈ જરૂરિયાત નથી. અને રોજ ઊઠીને આપણને જો એવું ગમે અને આપણી રુચિ એવી બંધાઈ જાય તો ભગવાનનો ભગત એટલો દેહમાં આસક્ત કહેવાય. બાકી એવો નિષેધ આજના યુગમાં ના કરાય કે ઓહો તમે આ બધું આટલું બધું મેચિંગ કરવા માટે આટલા બધા જોડા રાખો છો. કેટલીક વાર જોબો એ પ્રકારની હોય, જોબ ઉપર એ પ્રકારથી એને રહેવું પડે, જો ન રહે તો જોબની અંદર જોબ જાય એમ હોય તો એને અમુક પ્રકારની વ્યવસ્થાઓ રાખવી પડે. એ વ્યવસ્થા માટે છે, જરૂરિયાત માટે છે, દેહની આસક્તિ માટે નથી. પણ ભગવાનનો ભક્ત એવો હોય કે જેને ભગવાનને વિશે એવી પ્રીતિ હોય કે જેના કારણે એને દેહમાંથી પ્રીતિ આપોઆપ જ ઘટી જાય, અથવા દેહને કામ ચલાવ, સ્વામીએ વાતોમાં કીધું ને પતરાવડાની જગ્યાએ છે, યુઝ એન્ડ થ્રો ડીશ છે, આ તો આમાં બેહીને ભગવાન ભજવારૂપી લાડવા ખાઈ લેવાના, પછી આ પતરાવડું નાખી દેવાનું છે. કોઈનું પતરાવડું રહ્યું નથી, કારણ કે યુઝ એન્ડ થ્રો ડીશ, એની આયુષ્ય કેટલી હોય તો થ્રો જ કરવાની હોય, જેદી તેદી રાખત થવાની છે. એ જો અનુસંધાને સહિત ભગવાનનો ભક્ત જીવતો હોય તો એને વાંધો ના આવે. ઘણા તો તમે જુઓ ને તો કેટલી મોટી ઉંમર થઈ ગઈ હોય, હવે દાંતે હરખા ના રહ્યા હોય, તોય એને બધું આમ જાણે હજુ શરીરને એટલું બધું સજાઈને રાખે કે ના પૂછો વાત. જરૂરિયાતનું બરાબર છે, કોઈ એવું સમજે કે હું ભગવાનનો ભક્ત છું, કપડાં ચોખ્ખા રાખે, ઇસ્ત્રીવાળા રાખે, કંઈ વાંધો નથી, યોગ્ય છે. પણ અતિશય રજોગુણ એ ભગવાનના ભક્તમાં ના હોય. જેટલો રજોગુણ વધારે છે એટલું ભગવાનની અંદર એને હેત ઓછું છે, જેટલો રજોગુણ ઓછો છે એટલું એને ભગવાનમાં હેત વધારે છે. ભગવાનના ભગતો કેટલા બધા એવા છે કે અમે સંતો તો જોતા હોઈએ, કોઈને કહીએ ના કહીએ એ વાત જુદી છે, અમે જોતા હોઈએ કે કેટલા બધા આપણા ભક્તો એવા છે કે એનો તમે પેન્ટ ને શર્ટ જોવો ને તો 10 વર્ષ પહેલાં જોયો હોય ને એ જ આજે હોય, આજે પણ હજુ 10 વર્ષ પહેલાંનો પેન્ટ શર્ટ જ એ પહેરતા હોય. આપણે જોઈએ જ છે, આપણી અંદર જ બધા એવા હોય છે પરિવારમાં જ. તો શું એની પાસે પૈસા એવા નથી કે પેન્ટ શર્ટ નવા લાવી શકે? છે. એની સામે એ સત્સંગની અંદર સેવા કરતા હોય તો જેટલાની સેવા કરે છે એટલા પૈસા જો પોતાના માટે વાપરે તો રોજ નવો પેન્ટ શર્ટ પહેરી શકે, એટલા રૂપિયા જો પોતાની ગાડી માટે વાપરે તો દર વર્ષે નવી ગાડી છોડાવી શકે, એવા ભગવાનના ભક્તો છે જ આપણી વચ્ચે, આપણા ને આપણા જ છે. નજર સામે દેખાય કે આ જો એના કપડાઓ રોજ ચેન્જ કરે, આ જો એની ગાડીઓ રોજ ચેન્જ કરે તો સત્સંગમાં જેટલું યોગદાન આપે છે એટલા યોગદાનમાંથી એના મોત્સોખ બધા પૂરા થાય એવા છે. બે પ્રકારના હોય, એક લોભી હોય. લોભી કેવો હોય? જોડાઈ માથે મૂકીને જાય, જોડાઈ પહેરે નહીં કે જોડાને ઘસારો લાગે એટલે જોડાઈ માથે મૂકીને એને પોહાય જ નહીં. પણ ભગવાનના ભક્ત તો કેવા છે? એ લોભી નથી, કંજૂસ નથી, એ પોતાને માટે કરકસર કરે છે. એ એકનું એક કપડું પહેરે છે, એ કરકસર કરે છે કે કરકસર કરકસર અને કંજૂસાઈ વચ્ચે બહુ ફેર છે. કંજૂસાઈ તો કેવી છે? જરૂર હોય તોય ના વાપરે. અને કરકસર કેવી છે? કે કેવી રીતે આપણે 5 રૂપિયા બચે તો ભલે આપણને કોઈ આપતકાળ પડે ત્યારે જરૂરમાં કામ લાગે, અથવા સત્સંગને અર્થે 5 રૂપિયા વપરાય. આવી રીતે જે કરે છે એ તો યોગ્ય છે, ભગવાનના ભગતને એવું જ હોય,
એવું જ હોય. સોફા ઘરના તૂટી ગયા હોય પણ ઘરનો સોફો 2000નો આવતો હોય પણ સત્સંગમાં 2000નું દાન કરશે પણ સોફાને કે ચલાવી લેશો, સમય અંતરે બદલે, જરૂરિયાત છે, ગૃહસ્થ આશ્રમમાં છે, બદલવું પડે. આમ તમને અમે વૈરાગની વાત કરીએ કે ના ના, તમારે સોફા તૂટલા હોય તેને બદલવાની શી જરૂર છે, ના બદલવું પડે, તમારે ગૃહસ્થ આશ્રમમાં છો. મહારાજે કહ્યું તમને જે શોભારૂપ છે એ અમને દૂષણરૂપ છે, અમને જે શોભારૂપ છે એ તમને દૂષણરૂપ છે. અમારું કદાચ આમ બેડા થઈ ગયેલું ધોતી હોય ને એને આમ સિલાઈ વચ્ચેથી મારવી પડી હોય ને તો અમારી શોભા ગણાય, પણ તમારે પછી તમારી શોભા તો ઇસ્ત્રી મારેલું હોય કમ્પ્લેટ એ જ તમારી શોભા કહેવાય, એ તમારી શોભા છે. પણ અમારે પછી અહીં ઇસ્ત્રી મારીને આમ બહુ સરસ રાખીએ તે અમારી શોભા નથી. એવી રીતે બે બાજુની શોભા જુદી છે, એટલે રાખવું પડે. પણ ભગવાનના ભક્તને દેહ અને દેહ સંબંધી પદાર્થોમાં અતિશય પ્રીતિ હોય નહીં. વાંછના વિષય સુખની રહે અખંડ તે ઉરમાય, ભાડી એવા ભક્તને કહો કેની કરે હરિસાય. ભગવાનનો ભગત છે પણ ઈચ્છા તો વિષય સુખની છે. તો મહારાજ આવે અને આવીને અહીં સ્વામી કે ભગવાન એને શું સહાય કરે, એ ભગત બાજુ જોવે ત્યારે ભગતને તો ભગવાનની ઈચ્છા છે જ નહીં, ભગતને નથી ધામની ઈચ્છા, ભગતને તો એવી ઈચ્છા છે કે મને આવા વિષયો મળે. મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણનું 16મું એમાં એવું કીધું, મહારાજ કે જ્યારે ભગવાનનો ભક્ત માનસી પૂજા કરે છે ને ત્યારે ભગવાન શું કરે છે, ભક્તની સામું જોઈ રહે છે. આંખ બંધ કરીને ભગવાનનો ભક્ત માનસી કરતો હોય, ધ્યાન કરતો હોય ત્યારે ભગવાન જોઈ રહે. હવે ભગત ભગવાન સામું જોવે છે પણ ભગવાન ભગતના સંકલ્પ સામું જોયા કરે કે આને કયા કયા સંકલ્પો થાય છે. પછી ભગવાન શું કરે, લખ્યા કરે, જેટલા ભગતને સંકલ્પો થાય ને એ બધા ભગવાન તરત જ આમ ટાઈપ કરી દે. ભગવાનને તો કેટલા બધા ડેટાઓ રાખવાવાળા દેવતાઓ છે, એટલે તરત બધું ટાઈપિંગ કરી નાખે કે ભગતના આટલા સંકલ્પો આ તારીખે આટલા વાગે આ મિનિટે આ સેકન્ડે આટલા આટલા સંકલ્પ ભગતે કર્યા. હવે એમાં એકેય સંકલ્પ મહારાજની મૂર્તિમાં જ બસ રહું, ભગવાનના ધામમાં મુક્તોની પંક્તિ વચ્ચે બેસું, આ લોક નાશવંત છે, આ દેહ હાવ ખરાબ છે, આને એક દિવસ ત્યાગ કરીને ભગવાન ભેળા જઈને રહેવું છે, આવો એકેય સંકલ્પ ના થયો. છે ભગત પણ સંકલ્પ પેલા બીજા બધા થયા, એટલે ભગવાન તો ચિંતામણી જેવા છે, ભક્ત વત્સલ છે. એટલે ભગવાન શું કરે છે, ભગવાન કે મારા ભક્તને આટલી આટલી ઈચ્છાઓ છે અને મારે પૂરી તો કરવી પડે, એટલે ભગવાન એ તમામ ઈચ્છાઓનું લિસ્ટ કરીને પોતાના ભક્તને એ ઈચ્છાઓ પ્રોવાઈડ કરે છે કે લો તમારી ઈચ્છા પ્રમાણે મેં તમને આ દીધું, ત્યાં સુધી કે ભગવાન એનો દેહ છોડાવીને એવા ભોગ જ્યાં છે સ્વર્ગાદિક લોકોમાં ત્યાં આગળ એને બેહાડી દે, ત્યાં બેસાડી અને ભગવાન કાળને આજ્ઞા કરી દે આના ભોગને બિલકુલ ડિસ્ટર્બ કરતો નહીં, માયાને કહી દે કે એને બરાબર ભોગવવા જ દો કારણ કે મારા ભગતે બહુ સંકલ્પ કર્યા હતા. પછી ન્યા સ્વર્ગમાં હિંડોળા ખાટે હિંચકે ને ન્યા બધી સ્ત્રીઓ આરે ફરે ને વિમાનોમાં ફરે ને ખાનપાનને બધું ભોગવે ને પછી વૈરાગ પામે. પછી મહારાજને કહે હે મહારાજ આ ક્યાં ફસાયો, ત્યારે મહારાજ કે પછી ભગવાન એને છોડાવે, પણ એક વખત તો લિસ્ટ કરીને ભગવાન એને આપી જ દે. એટલે ભગવાનને રોજ એક પ્રાર્થના તો કરી જ દેવી કે મહારાજ હું અનહમજો છું અને મારા સંકલ્પો કેવા કરવા એની પણ મને ભાન નથી, પણ તમે કૃપા કરીને પ્રભુ મારા સંકલ્પ સામું જોતા નહીં, મારા સંકલ્પ સામું ના જોતા, મારા સંકલ્પનું લિસ્ટે ના રાખતા, પણ મારી વાત નક્કી છે કે હું પ્રભુ તમારી પાસે તમારી મૂર્તિ વિના મારા નાથરે બીજું મને આપશોમાં. એ મહારાજ મારી જે એ વાત છે એ જ સાચી છે, બાકી કદાચ બીજું બધું મારામાં દેખાય તો પણ તમે મને દેતા નહીં. આવી ભગવાનને રોજ પ્રાર્થના કરવી, નહીં તો ભગવાન છે ને આપણા સંકલ્પ બાજુ જોયા કરે, ભક્ત વત્સલ છે, એમને એવું લાગે કે આ મારા સરને આવ્યો છે અને એની ઈચ્છાઓ પૂરી ના થાય એ તો ખોટું કહેવાય. એટલે ભગવાન બધી ઈચ્છાઓ પૂરી કરવા માટેનું આયોજન આપણું કરવા માંડે. એટલે મહારાજને કેવું રોજ, હે મહારાજ હું તો જીવ છું, પામર છું, મારાથી કંઈક બીજા વિચારો થઈ જતા હોય, સંકલ્પ થઈ જતા હોય, પણ પ્રભુ
એ સંકલ્પ થઈ જવાનું કારણ મારા પાછલા જન્મોના કર્મ છે, પણ મારી ઈચ્છા તો એવી જ છે કે મારે ક્યાંય બંધાવવું નથી, માટે તમે કૃપા કરીને અંતર્યામી રૂપે મારા સંકલ્પ બાજુ ના જોતા તમે ફક્ત મારી પ્રાર્થના બાજુ જોજો. હું તમને શું પ્રાર્થના કરું છું એ સાંભળજો, પણ મારા સંકલ્પ બાજુ ભલા થઈને તમે જોતા જ નહીં, એ બાજુ નજર જ ના કરશો. એ ભલે થયા કરતા તમે ભક્તવત્સલ છો, પણ હું તમને કહું છું કે આ બાબતમાં તમે ક્રૂર થઈ જજો મારી પર, અને મારા સંકલ્પ એ કંઈ પૂરા ના કરતા. એક પેલું કેવું થાય, ગોંડણનું રાજ એક જેને ગોપાળન સ્વામીના આશીર્વાદથી મળ્યું, હરિભગતનું નામ છે શાસ્ત્રમાં, તેને ગોંડણનું રાજ જોતું હતું. સ્વામીને કે મને ગોંડણનું રાજ મળે ને તો આખા ગોંડળ રાજ્યને સ્વામીને ભજાવું. સ્વામી કે રહેવા દે, આ સંકલ્પ કરવા જેવો નથી, કોઈ ગોંડળને તું સ્વામીને ભજાવી નાખે અને તારું ભજવાનું જશે. અરે ના ના સ્વામી, હું વાત કરો છો. સ્વામી કે સારું, ભગવાનને પ્રાર્થના કરશું તું આટલું ભજન કરજે. ભજન કર્યું, ગોંડળનું રાજ મળ્યું. તે રાજકારભારામાં એવો પડ્યો ને, કોને સ્વામીને ભજાવે, એનું ભજવાનું જતું રહ્યું, એનું ભજવાનું જતું રહ્યું. ઘણી વખત આપણને તાન હોય ગણાને કે મને જો આટલા રૂપિયા મળે ને તો મારે સત્સંગનું આવું કાર્ય કરી દેવું છે, મને જો આટલી સત્તા મળે ને તો આટલી બધી જગ્યાએ બધે સ્વામીને ભગવાન ભજાવા છે. પણ એ સત્તા ને સંપત્તિ મળે ને તો એની વચ્ચે ભગવાન ભજે ને ભજાવે એવો તો લાખોમાં એક જ નીકળે. ભગવાન એટલે દયા કરીને જાજુ દેતા નથી. ભગવાન જ્યારે ભક્તોને આત્યંતિક કલ્યાણ કરવું હોય ને ત્યારે બધું માપનું આપે છે, જાજુ ના આપે, માપનું આપે, એનું ચાલ્યા કરે અને પાર પડી જાય. આટલું જ ભગવાન દે, બાકી તો રૂપિયા આવે ને સત્તા આવે તો ભગવાન ભજી ના શકે. ભગવાન જોયા કરે પોતાના ભગત બાજુ. નિષ્કુળન સ્વામી કહે છે, માટે ભક્ત એ ભૂલા પડ્યા નથી, ભૂલા પડ્યા ભગવાન. ભૂલું કોણ પડી ગયું છે? ભગત. ભગવાન ભૂલા નથી પડ્યા. સ્વામી કે પેલો ભગત કે કેમ ભગવાન આવું કંઈ કરતા નથી ને કેમ ભગવાન આવતા નથી, પણ સ્વામી કે ભાઈ તું ભૂલો પડ્યો છે. બેઠો બેઠો સંકલ્પ બીજા કરે અને પછી કે ભગવાન ભૂલા પડ્યા નથી, ભગવાન ભૂલા નથી પડ્યા અને ભગવાન પડે નહીં. જે હ જેવી ભક્તિ કરે તેવું ફળ પામે નિદાન, વાવીએ બીજ વળી વિષનું કરીએ અમૃત ફળની આસ. એ હ વાત નથી નિપજવી તે હ નો તે કરવો તપાસ. કોઈ ઝેરનું બીજ વાવે અને અમૃતની ઈચ્છા રાખે એ કોઈ દી મળવાની છે? ક્યારેય ના થાય. દાદા ખાચરને જે સુખ મળ્યું એ સુખ જોઈએ છે બધાને, પણ દાદા ખાચરને જે દુઃખ મળ્યું એ કોઈને જોઈએ છે? દાદા ખાચરને જેવું મહારાજનું સાનિધ્ય અને મહામુક્તનું સાનિધ્ય રોજ મળ્યું એવું બધા ઈચ્છે કે દાદા ખાચર જેવું મારું જીવન બને. બધાને એમ થાય, દાદા ખાચરની જેમ મહારાજ મારી ભેગા રહે, દાદા ખાચરની જેમ મહામુક્તો મારી ભેગા રહે. પણ દાદા ખાચર જેવું સુખ મેળવવા માટે દાદા ખાચર જેવું દુઃખ ભોગવવાની તૈયારી તો જોઈએ ને. દાદા ખાચરની જેમ દેવું થઈ જાય, દાદા ખાચરની જેમ હળદૂત થાય, ગઢપુરની અંદર દાદાના નામે, દાદા ખાચરના નામે એક દિવસ એવો આવ્યો કે મુઠ્ઠી બાજરો ના મળે. દાદા ખાચરના નામે તમે ગઢપુરની બજારમાં કોઈ દુકાન ઉપર જઈને એવું કહો કે દાદાના નામે નામું લખીને એક મુઠ્ઠી બાજરો આપો, ઓલો કે ઘર ભેગા થાવ, આગલું ચૂકવો. પહેલાં શ્રીજી મહારાજને પોતાના નામે નામું મંડાવવું પડેલું અને ત્યારે ત્યાંના ગઢપુરના જૈન વણિકોએ દાદાના નામે સીધું આપવાનું બંધ કર્યું ત્યારે સ્વામિનારાયણના નામે નામું મંડાવ્યું, શ્રીજી મહારાજના નામે ઉધારે અનાજ લેવું પડ્યું હતું. એવા દિવસો આવેલા. હવે શ્રીજી મહારાજના નામે ઉધારે લેવું પડે એવા દિવસ આવે અને એવું દુઃખ આવે, એ દુઃખ કેટલું મોટું કહેવાય. પણ એ દુઃખની અંદર પણ દાદા ખાચર આમ બિલકુલ ચલાયમાન ના થાય એટલે ભગવાન એને વશ થાય. અહીં આગળ કહે છે, બાવે બીજ વિષ્ણુ અને પછી અમૃત ફળની આશા રાખે, વિષયની ઈચ્છા કરે અને અમૃત ફળની આશા રાખે, ક્યારેય મળે નહીં. માટે ભગવાન ભૂલા નથી પડ્યા પણ ભગત ભૂલો પડી ગયો છે એમ કહે છે.
કરી લાડવા જો કાષ્ટના વળી લેવો મોતિયાનો મૂલ તે સમજો કેમ સમજશે કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમતુલ. લાડવા શાના કર્યા? લાકડાના. લાકડાને છીણી દીધા પીળા કલરનું અને પછી લાડુ વાળી દીધા અને કહે છે વળી લેવું મોતિયાનું મૂલ. પૈસા શાના લેવાના? મોતિયાના. લાડવાવાળ્યા લાકડાના, મૂલ લેવા છે મોતિયાના, એ કોઈ દી મળે નહીં. એવી રીતે સ્વામી કહે સંકલ્પ કરવા છે લાકડાના છોલ જેવા અને મોતિયારૂપી મૂર્તિનું સુખ મેળવવું છે. બે કેવી રીતે બને? જ્યારે જગતમાંથી લુખ્ખો થાય તો જ ભગવાનનું સુખ મળે, નહીં તો આવે જ નહીં. ભગવાન સામે બેહે તોય સુખ ના આવે. જગતમાંથી જેટલા આપણે લુખ્ખા થતા જઈએ છીએ એટલું ભગવાનનું સુખ આવે છે. લો આ ભગવાનનું મંદિર છે, એ શું ભગવાનના મંદિરે આવી શકે એવા બે જ હશે વીકડેઝમાં? ઘણાય હોય, ઘણાથી અવાય એવું હોય તો પણ નથી પહોંચી શકાતું, તો પણ નથી પહોંચી શકાતું. કદાચ એકવાર વીકેન્ડ કે મહિનામાં બે મહિને આવવાનું થાય તો પણ ભગવાનની સામે જાજુ બેસીને ભગવાનનું ભજન નથી થઈ શકતું. કારણ જીવને ઓલું સુખ જ સારું લાગે છે. ભગવાનનો ભગત હોય તો એ જગત તરફની વૃત્તિ છૂટતી નથી. પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત એમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને બે હાથ જોડીને કીધું, મહારાજ જગત તરફ વૃત્તિ સહેજે રહે છે અને ભગવાનમાં વૃત્તિ રાખવી એ તો કઠણ પડે છે. તો મહારાજ આનું શું? મહારાજ કે સ્વામીએ વાત જ ખોટી. જેને ભગવાનનો ભગત તો એવો હોય કે એને જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે, એને તો બહાર કાઢવી પડે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી જગતની ક્રિયા ક્યારે થાય? સ્વામી કે મહારાજ એક વેત વૃત્તિ બહાર કાઢું ને ત્યારે જગતની ક્રિયા થાય, સત્સંગની ક્રિયા થાય. જગતની તો સ્વામી પાસે હતી જ નહીં, પણ જગત એટલે સત્સંગની જે પ્રવૃત્તિ છે એ એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે થાય. અને સ્વામી કે એક હાથ અંદર પાછી નાખું, કાઢવાની કેટલી? વેત, અને નાખવાની કેટલી? હાથ. હાથ ઊંડી પાછી નાખું ત્યારે શાંતિ થાય, ત્યારે બધું બીડાઈ જાય. આવી રીતે મોટા સંતો વર્તતા અને આવી રીતે મોટા ભક્તો વર્તતા કે જે કરવું ઘટે એટલું કરતા ખરા, પણ વૃત્તિ ભગવાનમાં. શિવલાલ શેઠને એક લગ્ન ભંગ થયા અને બીજી વાર પરણવાનું કીધું. રઘુવીરજી મહારાજ સ્વયં કહેવા આવ્યા કે શિવલાલ તમારી આ નવલખો શેઠ કહેવા પાછળ કોઈ નહીં વસ્તાર, તમે લગ્ન કરો. ત્યારે નાનો શિવલાલે શું કીધું કે મહારાજશ્રી તમારી ગાદી ખાલી રહેશે, તમારે નથી વંશ, અમારે તો પેઢી જ ખાલી રહેશે અને તમારી ગાદી ખાલી રહેશે. એક કામ કરો, તમે બીજા લગ્ન કરો. રઘુવીરજી મહારાજ કે હોતું હશે તો પછી મને શું કરવા ચગડોળે ચડાવો છો? કે જો તમારે નથી કરવું તો મને શું કરવા ચગડોળે ચડાવો છો? રઘુવીરજી મહારાજ કે ચાલ, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, આપણે કોઈ કોઈને ઉપદેશ દેવો નથી. ભગાદોશીને કે આ તારો છોકરો નહીં પરને. પોતાના ઘરની બાજુમાં હવેલી બને છે મોટી, રસ્તામાં આમ ચાલ્યા જતા હોય, 6 મહિના પછી ઠેબુ વાગ્યું ત્યારે આમ ઊંચું જોયું ત્યારે ખબર પડી કે ઓહો આવડી મોટી હવેલી. કોઈને પૂછ્યું કે આ ક્યારે બનાવી? અરે ભાઈ રોજ બને છે કામકાજ, તમે અહીંથી તો નીકળો છો, તમને ખબર નથી? તો કે ના. કેમ? કારણ કે કેવળ ભગવાનની મૂર્તિનું સુખ. ભગવાનનો ભક્ત શું વિચારે? હું સવારે જાગ્યો ત્યાંથી સાંજ સુધીમાં મારા આત્મા માટેનું મેં કેટલું ભેગું કર્યું. આવું ભગવાનના ભગતનું લક્ષ હોય, કેટલું ભેગું કર્યું. જેનું શુદ્ધ આશય છે ને એને એવો જ છે, મારા આત્માને પોષણ મળે એવો કેટલો ખોરાક મેં ભેગો કર્યો. અને જ્યાં સુધી હજુ પ્રાકૃતમતિવાળો ભગવાનનો ભક્ત હોય ને ત્યાં સુધી એની બાજુ દ્રષ્ટિ ના હોય. એ તો બે માળા થઈ, થોડું પૂજા થઈ, થોડી આરતી થઈ, કઈ ચાલો આજનું કામ પૂરું. એ શું વિચારે? આજનું કામ પૂરું. આજનું કામ પૂરું ક્યાંથી થઈ ગયું? જે કામ માટે આપણે નીકળ્યા છીએ અને જે કામ એટલું અઘરું અને કઠણ છે કે મોટા યોગ્યો પણ એ કાર્યને પાર નથી પાડી શક્યા, એવું મોટું કામ કરવા આપણે ઘેર બેઠા નીકળ્યા છે. ઓલા જંગલમાં જઈને તૂટી ગયા તોય નથી પૂગ્યા, અને આપણે બધાય ઘેર બેઠા ઘી ગોળને લાડુ જમી અને ઠેક સુધી પૂગવું છે.
ઓલા યોગ્યો હવા ખાઈને રહે છે એ નથી પહોંચ્યા, અને આપણને પૂછે ભાઈ ક્યાં, તો કે બસ હિંડોળા ખાતે હિચકવું છે, દૂધપાક માલપુઆ ખાવા છે અને ડંકા દઈને અક્ષરધામમાં જવું છે. વાહ, તો ભગવાન કે કમસે કમ ભલે લાડવા ખાવ, ભલે માલપુઆ દૂધપાક જમો, પણ વૃત્તિ તો મહારાજ કે મારામાં જોઈએ. મારામાં જો વૃત્તિ રહે તો મહારાજ કે વાંધો નહીં, અને તો જ રહે કે બધું બધી જગ્યાએ લાકડાના લાડવા લાગે તો થાય. ભૂત ભવિષ્ય વર્તમાન માય વળી વિચારવી એ હવાત, ભક્તિ કરી મોરે ભગતે તેવી કરવી વિખ્યાત. સ્વામી કે જ્યારે ભગવાનની ભક્તિ કરવી હોય ત્યારે મોરે ભગવાનના ભગત થયા ને એ બધાનું લિસ્ટ કાઢવું, કે આ ભગત આવી રીતે જીવ્યા, આ ભગત આવી રીતે જીવ્યા, આ ભગત આવી રીતે જીવ્યા, તો એમાંનું કોઈક એક ભક્ત, કોઈક બે ભક્ત, કોઈ ત્રણ ભક્તો, એના જીવનના દર્શન કરીને એને વાતને આપણા જીવનમાં કેળવવા પ્રયત્ન કરવો. જો સુરતના ભાલચંદ્ર શેઠ હતા તો એને નિયમ હતો કે અન્નકૂટમાં જે વસ્તુ ના ધરાવી હોય તો એ નહીં જમવાની. અન્નકૂટમાં ભગવાનને જે વસ્તુ ધરાવાય એ જમવાની, અને ભગવાનને જે ના ધરાવાય હોય એ નહીં જમવાનું. તે સુરતની અંદર એના ચાકરને મોકલ્યો, અન્નકૂટને દિવસે બધા શાકભાજી ધરાવવાનું હોય ને ભગવાનને બનાવીને બધા શાક અલગ અલગ, તો જે શાક ભગવાનને જો એ દિવસ માર્કેટમાં ના મળ્યું હોય અને અન્નકૂટમાં ન ધરાવાયું હોય તો એ શાક આખું વર્ષ નહીં ખાવાનું. આવા નિયમવાળા ભગત, જે મિષ્ટાન ફરસાન ભગવાનને અન્નકૂટમાં ન ધરાવાયું હોય પોતે જ બધું કરાવતા અન્નકૂટનો ખર્ચો, અને ન થયું હોય પોતાને ઘેર કરતા, ના ધરાવાય તો એ ફરસાન મિષ્ટાન નહીં ખાવાનું. આવો નિયમ. હવે છે આ ભક્તના ચરિત્રમાં ફક્ત આટલું જ, પણ એટલી વસ્તુ કોઈ જો એનું ચરિત્ર વાંચીને ગ્રહણ કરે તો એમાંથી એ ભક્તનું જીવન ઘણું દિવ્ય બની જાય. એના ચાકરને મોકલ્યા કે જા પાપડી લઈ આવી, પાપડીનું શાક એક બાકી રહ્યું છે. તો સુરતમાં એક જગ્યાએ આટલી પાપડી હતી, હવે એ પાપડી લેવા માટે માર્કેટની અંદર આટલી પાપડી, એમાં વૈષ્ણવના મંદિરથી પણ એક જણ લેવા માટે આવ્યો. હવે પાપડીની કિંમત એ જમાનામાં તો રૂપિયો કેવડો મોટો હતો, એટલે 5 પૈસા 10 પૈસાનું આટલી પાપડી હશે એનાથી ઓછી હશે એનો ખર્ચો. પણ ઓલાએ કીધું ગરજનો ભાવ જોઈને કે 25 પૈસા. એટલે ઓલો ભાલચંદ્ર શેઠનો તો નોકર ગયો હતો, નોકર ગયેલો હતો, પોતે નહોતા ગયા. ઓલામાં તો વૈષ્ણવ શેઠ પોતે આવેલા હતા. આ બાજુ ઉપર 25 પૈસા, ઓલા કે 50 પૈસા મને દો, કારણ કે બેય બાજુ પર અન્નકૂટની અંદર ક્યાં પાપડી ધરાવાય એમ. હવે બેય બાજુ ઉપર ચાલી હામાં હામી કે ભાઈ પેલા કે હું 5 રૂપિયા આપું, ઓલા કે 10 રૂપિયા આપું. હવે આ તો ચાકર છે, 50 રૂપિયા સુધી પાપડીનો ભાવ ગયો, અને 50 રૂપિયાની અંદર ભાલચંદ્ર શેઠના નોકરે પાપડી લીધી. ચાકર પાપડી લઈને આવ્યો, રસ્તામાં વિચાર કરે છે કે શેઠ મને વઢશે તો નહીં ને, કારણ કે 2 આનાની પાપડીના 50 રૂપિયા કેવી રીતે દેવાય આટલી મોટી પાપડી. લઈ ગયા, લઈ જઈને શેઠ આગળ મૂકી. શેઠ કે બહુ સરસ મળી ગઈ એટલે બહુ સારું કહેવાય. શેઠે પૂછ્યું નહીં કેટલામાં આવી એમ. એટલે ચાકર કે શેઠ એક ભૂલ થઈ ગઈ છે. ભાલચંદ્ર શેઠ કે શું ભૂલ થઈ? ભૂલ એ થઈ છે કે મારાથી 2 આનાની પાપડી 50 રૂપિયા મારે લાવવી પડી, કારણ કે હામે આવું હતું. શેઠ કે તે 100 રૂપિયા આપ્યા હોત ને, પણ ઠાકોરજી માટે આવી છે ને મોઠી, બસ મારે તો એ અગત્યનું છે. પાછો શેઠને એમય ના થયું કે આવી તો આવે, મારે તો આખું વરસ ખવાશે, એવા સ્વાર્થી નહોતું કીધું. આપણે તો પાછા એમ કે અરે એકની બે કંઈ વાંધો નહીં, બાકી મારે સારું આખું વરસ બંધ રહે તેનું શું, આપણે એની ચિંતા હોય. ભાલચંદ્રને એની ચિંતા ના થઈ, એમને ચિંતા એ થઈ કે મહારાજને મળ્યું તો ખરું ને, મહારાજને મારે ધરાવું તું, ભલે 2 આનાની જગ્યાએ 50 રૂપિયા થયા. આપણે એવું સમજીશું કે 2 મહિનાનું શાકભાજી પાછળ ખર્ચો વધારે થયો હતો, વાંધો નહીં ચિંતા ના કરી જા. હવે આ ભક્તનું આટલું જ ચરિત્ર છે, પણ એ ચરિત્રને કોઈ ગ્રહણ કરે
અને વિચાર કરે કે આ ચરિત્ર પ્રમાણે સિદ્ધિ મારે મારા જીવનમાં કરવી છે, એમ જો પૂર્વના ભક્તોના જીવનમાંથી કોઈક કોઈક પ્રસંગ, અને એવો પ્રસંગ લેવાનો જે આપણી કેપેસિટી હોય, આપણી કેપેસિટી બહારનો હોય, અખંડાનંદ સ્વામી આવે હું ત્યાગીનું લઉં કે ચાલો ત્યાગીના જીવન, પછી હું વિચારું અખંડાનંદ સ્વામી જંગલમાં ચાલ્યા જતા હતા, ચાર વાઘ આમાં મળ્યા, મારે હવે આફ્રિકાના જંગલમાં જવું છે, વાઘ મળે ત્યાં અડગ ઊભા રહેવું છે, એમ ના થાય. આપણને આપણી કેપેસિટીને પણ વિચારવાની કે આ સંતોના જીવનમાં આ પ્રકારનું છે, એમાંનું હું જો થોડું અપગ્રેડ કરું તો અહીં જઈ શકાય એમ છે, તો ત્યાં જઈ શકાય એમ છે, તો એટલું જ પગથિયું ઉઠાય. હવે કોઈક બહુ મહામુક્તો ઠેક અહીં હાલતા હોય, હવે એનું જીવન વાંચ્યું, આપણે એક તો જીવતા હોય અહીં, અને પછી આપણે વિચાર સીધો જ હું અહીં જઉં તો ઠોકર ખાઈને એઠા પડીએ, હોય એનાથી ગબડીને એઠા જઈએ, 25 પગથિયા ચડ્યા હોય ને એની જગ્યાએ તળેટીમ જતા રહીએ. પણ દરેક મહામુક્તોના જીવન એવા હોય છે કે કેટલીક વસ્તુ આપણાથી શક્ય જ નથી જે થાય, એને વંદન કરાય. એવા જે ચરિત્રો હોય ને મોટા મુક્તોના પૂર્વે, એને વંદન કરાય. અત્યારે વર્તમાન કાળે પણ એવા જે હોય કે કેટલીક વસ્તુ આપણાથી થાય એવી જ ન હોય, એને વંદન કરાય કે બહુ સરસ, બહુ સરસ, આ તો બહુ મોટા હોય એનાથી થાય, આટલું કરીને વંદન. પણ જે વસ્તુ આમ અપગ્રેડ કરાય એવી હોય ને, એને અપગ્રેડ કરવાની, આ બધાથી થાય. ભાલચંદ્ર શેઠનું ચરિત્ર છે તો એ બધાથી થઈ શકે એવું છે, ક્યારેક જ કરવાનું છે ને. દાદા ખાચરને કોળું નાખવા કીધું, દાદા ખાચર નાખવા માટે બસ વિશ્વાસ, તો વચન કીધું છે એ પ્રમાણે વર્તવું, એ ઘણા બધા કરી શકે, બધાથી ના થાય પણ ઘણા બધા કરી શકે. એમાં અડધી મૂછ મુંડાવેલી હતી ને દાદા હાજર થાવ, તરત હાજર થઈ ગયા, એ કરી શકાય. દુષ્કાળ પડ્યો ત્યારે સંતોને પોતાને ઘેર હરિભક્તો લઈ ગયા, 5-5 સંતોને, અને દુષ્કાળ આખો કાઢી નાખ્યો. એ ચરિત્રને કોઈ વાંચે તો એ ચરિત્રથી કરી શકાય. મહારાજને જ્યારે મંદિર માટે જરૂર પડી ત્યારે કોઈ દાગીનાઓ દઈ દીધા, કોઈ પોતાની કંઈક મૂડી હતી એ દઈ દીધી, એવું ચરિત્ર વાંચ્યું તો એવું પ્રકારે કરી શકાય છે. એટલે જે વસ્તુને પૂર્વના ભક્તોના જીવનમાંથી આપણે ગ્રહણ કરી શકીએ એવું હોય એને ગ્રહણ કરવું. બહેનોએ લાડુબા જીવુબા આદિ જે સ્ત્રી ભક્તો અને જે ગૃહસ્થાશ્રમની અંદર શાંતિબા જેવા સ્ત્રી ભક્તો પૂર્વે થયા, અત્યારે પણ એવા ભગવાનના સ્ત્રી ભક્તો હોય તો એના ચરિત્રો, એનું જીવન, એના દર્શન કરીને પોતાના આધ્યાત્મિક જે લેવલ છે એને અપગ્રેડ કરવું. પુરુષ હોય, પુરુષ ભક્તો જે પૂર્વે થઈ ગયા અત્યારે જે હોય એને જોઈને અપગ્રેડ કરવું. સંતો હોય અને પૂર્વે જે થઈ ગયા અને આજે જે હોય એને જોઈને અપગ્રેડ કરવું. આવી રીતે જો આપણે કરીએ તો ભગવાનના પાકા ભક્ત થઈ શકાય. કારણ કે આ તો જોવાથી, વિચારવાથી, એ માર્ગે ચાલવાથી થઈ શકાય. ને આ નિવૃત્ત થયેલા દાદા અહીં રહેતા હોય, હવે બીજા દાદાઓ જે એવા હોય નિવૃત્ત થઈ ગયા હોય, કોઈ ઉપાધિ ના હોય, તો એ વિચારી શકે કે ભાઈ એ મંદિરમાં રહી શકે છે તો હું કેમ ના રહી શકું. જો એવું વિચારે તો રહેવા માટેની હિંમત આવે, અને તો ભગવાન ભજાય, તો ઘરનો ઉંમરો છૂટી જાય. અહીંયા આગળ હરીશબેન ગમે ત્યારે ફોન કરો કે આવી જાઓ, અત્યારે તમારું 2 કલાક કામ છે, 10 કલાક કામ છે, આજે સવારથી હા સુધી નહીં ગયે જવાનું ઘેર, તો ઘરે કામ હોય, શરીરમાં ઉપાધિ હોય, પણ રોકાઈ જાય. તો વિચારે તો થાય. એ કોઈક એ પ્રસંગને વિચારે કે આને આવું થઈ શકે છે તો મારાથી આવું કેમ ન થાય, હું નિવૃત્ત છું, એવું જો વિચારશે તો બધું થશે, નહીં વિચારે તો નહીં થાય, એવું થાય. એટલે હંમેશા વિચારવાળો છે, બીજાના જીવનના દર્શન કરવાવાળો છે, એ જ હંમેશા મહાન બની શકે છે. ભૂત ભવિષ્ય વર્તમાન માય છાર સાર નો ભાર સરખો તપાસે તે ઉપાડવો, સારમાં બહુ સુખ મળે છાર ધોએ પરિશ્રમ પાડવો. છાર એટલે રાખ અને સાર એટલે રૂપિયા. માથે પોટલું કોઈ રાખનું બાંધી અને ફર્યા જ કરે 365 દિવસ તો સ્વામી કે છાર ધોએ પરિશ્રમ પાડવો. રાખને માથે ચડાવીને ફરવું ને એ પરિશ્રમ કરવા જેવું છે. શિવલાલ શેઠને સ્વામીએ કીધું ને કે જેમ તને આ રૂપિયા ભરી રાખવાની ઈચ્છા થઈ, કોઈ દિવસ 100 કરોડ મણ ઢૂંસા લઈ અને ભરી રાખવાની ઈચ્છા થઈ છે, એમ મહારાજની મૂર્તિ વિના અમારે તો પ્રકૃતિ પુરુષ સુધી બધા રાખના પડીકા છે. સ્વામીએ આમ કીધું.
રાખના પોટલા કોઈ માથે મૂકીને ફરે તો એનાથી કશું નીપજતું નથી. સ્વામી કે સારમાં બહુ સુખ મળે, ધન લઈને કોઈ પોટલું લઈને મૂકી રાખે તો એમાં સુખ મળે, પણ રાખના પોટલા કોઈ મૂકી રાખે પટારા ભરીને તેમાંથી કોઈ દી સુખ થાય નહીં. એમ ભગવાન સંબંધી, ભગવાનની મૂર્તિ સંબંધી, ભગવાનના ભક્તોના જીવન સંબંધી જે સર્વયું રાખવું ને એની અંદર આગળ વધવું ને, એ ધનનું પોટલું ભર્યા જેવું છે. અને વિષયના સુખ છે એ બધા રાખના પોટલા ભર્યા બરાબર છે એમ સ્વામી કહે છે. આ ધ્રુવજીના આખ્યાન પછી સ્વામી ધ્રુવજીના આખ્યાનનો ઉપસંહાર આપે છે કે આવું છે. માટે સાચા થઈ સૌ મંડો. સ્વામી કહે છે મંડો, પણ કેવા થઈને? મંડ્યા તો છો સ્વામી કે તમે બધાય, પણ થોડાક ખોટા છો ને થોડાક સાચા છો. જેટલા તમે દેહભાવવાળા છો સ્વામી આપણને બધાને કહે છે, જેટલા આપણે વિષય બાજુના ખેંચાણવાળા છીએ, જેટલા ઇન્દ્રિયોને અંતઃકરણને વશ થઈ જઈએ છીએ સ્વામી કે એટલા તમે ખોટા છો. માટે સ્વામી કે ભગવાનને મેળવવા સાચા થઈને મંડો. માટે સાચા થઈ સૌ મંડો, ખોટ ખંખેરી કાઢો ખરી. ખંખેર નાખો સ્વામી કે બધી ખોટને. નિષ્કુળાનંદ કહે નાથજી રીજશે તો શ્રી હરિ. સ્વામી કે જો ખોટને કાઢી નાખશો, ખંખેરી કાઢશો અને સાચા થઈને જો મંડી પડશો તો ચોક્કસ ભગવાન રાજી થશે. અને વાત તો નક્કી છે કે જે સાચો થઈને મંડે છે ત્યારે ભગવાન એની ઉપર રાજી થાય જ છે. એને ભગવાન એવો હળવો ફૂલ જેવો બનાવે છે, ભગવાન એને એટલા બધા ભેગા રહે છે કે ના પૂછો વાત. આપણો એક યુવાન છે, એના જીવનની અંદર ઘણું દુઃખ આવી ગયું, ઘણું દુઃખ આવી ગયું, આજે પણ સામાન્ય વ્યવહારમાં છે. પણ એ યુવાને મને એક વાત કરી કે સ્વામી મારે વર્ષો પહેલાં, આજથી 5-6 વર્ષ પહેલાં મને જ્યારે દુઃખ આવતું ને ત્યારે હું અસ્તવ્યસ્ત થઈ જતો, થોડો ઉદ્વેગ થઈ જાય, 2-3 દિવસ તો અશાંતિ જેવું થઈ જાય. પણ છેલ્લા 4 વર્ષથી બધું જ ભગવાનના માથે મૂકી દીધું છે કે મહારાજ જે કરે એ થાય, અને હું મહારાજનો છું, મહારાજ મારા છે, આવા ગુરુજીને આવા સંતો મળ્યા છે, જે કંઈ કરવું હશે એ મહારાજને ગુરુજી કરશે, બરાબર કરશે, એના માથે મૂક્યું છે ને. ત્યારથી અત્યારે મારી પાસે કશું જ ના હોય ને સ્વામી, ઘણી વખત એવું થાય કે કશું જ ના હોય તોય મને પરમ શાંતિ હોય. કોઈ વાર કોઈ ઉપાધિ આવી પડી હોય, મને ખબર હોય કે આવી ઉપાધિ આવી છે આવશે, તો પણ મને શાંતિ હોય, મને એમ થાય કે મહારાજ જે કરશે. હવે એવું ટેન્શન નથી થતું કે કોઈ પણ પ્રકારનું, જો ભગવાનના ભરોસે જીવતા થઈ ગયા. એને પોતાના જીવનમાં બરાબર રિસર્ચ કર્યું કે મને 6 વર્ષ પહેલાં આવું થતું, 4 વર્ષથી આવું થાય છે, અને છેલ્લા 2 વર્ષથી તો કે પરમ શાંતિ રહે છે. એને જો કોઈક વિચાર કર્યો તો પોતાના જીવનને એવું કેળવી દીધું. ઉપાધિઓ તો જે આવવાની હોય પ્રારબ્ધ અનુસાર શ્રીજી મહારાજ મોકલે, સોડીને દુઃખ કાંટે મટાડે, પણ કાંટો તો મોકલે જ ને. એટલે કાંટો મોકલે એટલે દુઃખ તો થવાનું, પણ એની વચ્ચે ભગવાનના ભક્તે કોઈ સમજણ ગ્રહણ કરી રાખી છે તેને વાંધો નથી આવતો, અને સુખેથી ભગવાન ભજે છે આખો પરિવાર. માટે સ્વામી કે સાચા થઈને મંડો તો ભગવાન ચોક્કસ આપણી ઉપર રાજી થશે. આવું ધ્રુવજીના આખ્યાનથી સ્વામીએ આપણને છેલ્લે સમજાવ્યું છે. આવે કડવા 18થી રાજા હરિશ્ચંદ્રની કથા ધીરજ આખ્યાનની અંદર આગળ શરૂ થશે. અત્યારે કડવું 17 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની